જય હિન્દ મિત્રો, આપણી ચેનલ સ્ટડી વિથ દિલીપમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે સંદેશ ન્યૂઝપેપરમાં પોલીસ કોન્સ્ટેબલ રિઝલ્ટ અને શિડ્યુઅલ ટ્રાઇબ એટલે કે ST કેટેગરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે એક નવી અપડેટ આપવામાં આવી છે, તો આપણે ડિટેલ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. મિત્રો, જો તમારે એ ન્યૂઝપેપરનું કટિંગ જોતું હોય તો તમે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એ જોઈન કરી શકો છો, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. તો ચાલો મિત્રો, આપણે જે ડિટેલ માહિતી છે એ જોઈ લઈએ. તો મિત્રો, તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે મારી પાસે આજનું આ એક ઈ ન્યૂઝપેપર છે. અને મિત્રો, આ જે ન્યૂઝપેપર છે એ અમદાવાદ આવૃત્તિની છે. તમે પણ આ જે ન્યૂઝપેપર છે એ જાતે ડાઉનલોડ કરીને આ માહિતી જોઈ શકો છો. અને મિત્રો, જે કોઈ લોકોને આ જે સંદેશ ન્યૂઝપેપરની જે એપ છે એ જોતી હોય તો હું એની જે લિંક છે એ પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ જે આપણે ગૂગલ પ્લે સ્ટોર છે એમાં જઈને તમે એ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો મિત્રો તમે જાતે પણ જઈને તેમાંથી ડાઉનલોડ કરી શકો છો. અને તમે દરરોજ વાંચવાનું ન્યૂઝપેપર રાખશો તો તમારી માટે હેલ્પફુલ થશે. તો ચાલો મિત્રો, આપણે જે ડિટેલ માહિતી છે એ જોઈ લઈએ. થઈ છે કે સ્ક્રુટની કમિટીની નોટિસોથી ઉમેદવારોમાં દોડધામ. કોન્સ્ટેબલ ભરતીમાં મોટા ભાગે ST સર્ટિફિકેટની ચકાસણી પૂર્ણ. હવે જે ડિટેલ માહિતી આપી છે એ જોઈ લઈએ. તો અહીં તમે સિટી તરીકે ગાંધીનગર આપી છે. પોલીસ કોન્સ્ટેબલ LRDની ભરતી પ્રક્રિયામાં ST રિઝર્વેશન કેટેગરીના 2341માંથી 2000થી પણ વધુ ઉમેદવારોના સર્ટિફિકેટની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. આવનારા એકાદ મહિનામાં આ ભરતી પ્રક્રિયા નિમણૂંકને તબક્કે પહોંચશે તેમ ગૃહ વિભાગ હેઠળના ભરતી બોર્ડનું કહ્યું છે. પેપર લીકેજ વિવાદ વચ્ચે આ વર્ષે જાન્યુઆરીમાં 9,713 કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા યોજાઈ હતી, જેમાં 1,450 આસપાસ જગ્યા ST રિઝર્વ હતી. પરીક્ષા બાદ અગ્રતાક્રમે રહેલા ઉમેદવારોનો ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ માર્ચ મહિનાના અંત પૂર્ણ થઈ ચૂકી છે. જોકે આદિવાસી ઉમેદવારોના જાતિના પ્રમાણપત્રોની ચકાસણીને કારણે આ જે ભરતી પ્રક્રિયા હજુ સુધી નિમણૂંકને તબક્કે પહોંચી નથી. વિલંબ પાછળ આદિજાતિ વિકાસ કમિશનરના અધ્યક્ષપદે કાર્યરત સ્ક્રુટની કમિટી દ્વારા ST સર્ટિફિકેટની ચકાસણીની પ્રક્રિયા કારણભૂત હોવાનું કહેવાય છે, જેને ઝડપથી પૂર્ણ કરવા ગૃહ વિભાગે તાકીદ કરી છે. મિત્રો, તમે અહીં નોટ કરજો કે આપણા જે ગૃહ વિભાગ છે એના દ્વારા આ જે ભરતી પ્રક્રિયા છે એ તરત જ પૂર્ણ કરવા માટે તાકીદ કરવામાં આવી છે. અહીં આગળ માહિતી આપવામાં આવી છે કે કમિટીએ 90% સર્ટિફિકેટ ચકાસ્યા છે. બાકીના ઉમેદવારો પૈકી જે ઉમેદવારો ST હોવાના પુરાવા નથી આપતા તેમને 3 તક આપ્યા પછી રિઝર્વેશનમાંથી બહાર કરી બનાવટી સર્ટિફિકેટ મુદ્દે ફોજદારી કાર્યવાહી કરાશે. મિત્રો, તમે અહીં નોટ કરજો કે જે લોકો ST કેટેગરીના છે એ સર્ટિફિકેટ રજૂ નથી કરી શકતા તો એ લોકો પર જે ફોજદારી કાર્યવાહી છે એ પણ કરવામાં આવશે. એટલે કે જે લોકો બનાવટી સર્ટિફિકેટ બનાવીને અને ST કેટેગરીમાં ઘૂસવાનું પ્રયત્ન કરી રહ્યા છે એ લોકો માટે હવે એ જેલ હવાલે પણ થઈ શકે છે. અને મિત્રો, તમને બધાને ખબર છે કે IPCની કલમ 191, 192 અને 193માં એ માહિતી આપવામાં આવી છે કે જો તમે ખોટા સર્ટિફિકેટ બનાવો તો જો તમે સામાન્ય રીતે કોઈ પણ જોબ અથવા તો એ કોઈ રીતે તમે ખોટા સર્ટિફિકેટ બનાવો તો તમને 3 વર્ષ સુધીની સજા થઈ શકે છે. અને સાથે સાથે જો તમે જે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં કોઈને સજા અપાવવા માટે ખોટા સર્ટિફિકેટ બનાવો તો તમને 7 વર્ષ સુધીની પણ સજા થઈ શકે છે. તે એવી માહિતી અહીં આમાં જે ફોજદારી કાર્યવાહી છે એ કરવામાં આવશે. તો જે લોકો આ ખોટા સર્ટિફિકેટ બનાવીને ગયા છે તો એ લોકો પર 3 વર્ષની સજા પણ થઈ શકે છે. અહીં આગળ વધારાની માહિતી આપી છે કે આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાએ કહ્યું કે આદિવાસી યુવાનોને અન્યાય ન થાય, રિઝર્વેશનમાં કોઈ ખોટી રીતે નિમણૂંક મેળવી ન લે તે ઉપદેશથી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનથી સ્ક્રુટની કમિટી કાર્યરત છે. અહીં પછી નીચે માહિતી આપી છે કે ST હોવાના પુરાવા નહીં તો ફોજદારી કાર્યવાહી. અને મેં તમને મિત્રો જણાવ્યું કે એક પ્રમાણે તે આપણા જે IPC છે એટલે કે ઇન્ડિયન પિનલ કોડ છે એના જે આર્ટિકલ 193 છે એમાં 3 વર્ષની સજાનો પ્રાવધાન છે. એટલે કે જે લોકો ખોટા સર્ટિફિકેટ બનાવીને ગયા છે તો એ લોકોને જેલ થવાની પણ સંભાવના છે. તો મિત્રો, આ રહી માહિતી.
મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. એ સાથે સાથે તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી આવનારી જે કાંઈ હું અપડેટ યુટ્યુબ ઉપર અપલોડ કરું તો તમને એ જે કાંઈ અપડેટ છે એ તરત જ મળી રહે. વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો. જય હિન્દ, જય ભારત.